છોકરો 22-24 વર્ષનો દરિયામાં ધંધો કરવા જતો હતો ફિશિંગ માં. તો એની ભેગા જે માણસો હતા બોટ નો માલિક ને છોકરો ને બધા, તેમણે છોકરાને ડુબાડી દીધેલો છે. 22 દિવસ થી પોલીસ કેસ કરેલો છે, છતાં કોઈ FIR ફાડતા નથી, કેસ સંભાળતા નથી. ક્યાં દરિયામાં ડૂબી ગયો? કેન્દ્ર સરકાર દીવ એમને ક્યાં દરિયામાં ડૂબ્યો હતો? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર વીણાબેનનો ફોન આવે છે, જેની અંદર મિત્રો વીણાબેન જે છે એમના સંબંધીનો દીકરો દીવના દરિયામાં તણાઈ અને ડૂબી ગયો હતો, તેમાં મિત્રો આ દીકરાનું મોત થયું હતું. તેને લઈને મિત્રો તેના માતા જે છે એ અસ્થિર મગજના છે, અને આ દીકરાનો પિતા કે જે પાકિસ્તાનની અંદર જેલમાં બંધ છે, કારણ કે મિત્રો આ દીકરો અને એનો પરિવાર માછીમારીનો વ્યવસાય કરતો હોય, જેને લઈને દરિયામાં જવાનું થતાં એના પિતાને પાકિસ્તાની સૈનિકોએ પકડી અને જેલમાં પૂરી દીધા હોય તેવી મિત્રો ધ્રુજાવનારી કહાની વિનાબેન જે છે એ મનસુખભાઈ રાઠોડ સાથે જણાવી રહ્યા છે. તો મિત્રો આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે આ બાબતે શું સલાહ આપી અને શું કરી મદદ. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તમે મિત્રો આ વાત સાંભળીને તમને શું લાગે છે તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નામ શું કીધું? થોડક્યા વીણાબેન. થોડક્યા વીણાબેન. વીણાબેન, હા. તમારી ઉંમર કેટલી? 50. એક કેસ છે બીજા વ્યક્તિનો, અમારા સગા છે રિલેટિવ. હવે એ છોકરો 22-24 વર્ષનો દરિયામાં ધંધો કરવા જતો હતો ફિશિંગમાં. તો એની ભેગા જે માણસો હતા બોટનો માલિક ને છોકરો ને બધા, તેમણે છોકરાને ડુબાડી દીધેલો છે. 22 દિવસ થી પોલીસ કેસ કરેલો છે, છતાં કોઈ FIR ફાડતા નથી, કેસ સંભાળતા નથી. ક્યાં દરિયામાં ડૂબી ગયો? કેન્દ્ર સરકાર દીવ. એમને ક્યાં દરિયામાં ડૂબ્યો હતો? વરાગ બારે થી બોટ ઉપડી, દરિયામાં ડૂબી ગયું. વરાગ બારે થી બોટ ઉપડી પણ ક્યાં ડૂબ ગઈ? ક્યાં બોટ પછી? વરાગ બારે ની આગળ આમ આમ આગળ વહી તો ગઈ હતી. જાફરાબાદ નો હુવા એ કઈ ખબર નહીં. અહીં કેન્દ્ર સરકાર બાજુ જાફરાબાદ ને દીવ ની વાત ડૂબેલો છે. બોટ નો માલિક કે એનો છોકરો કે બીજા ખલવાસી કોઈ જવાબ નહીં દેતા. અહીંયા પોલીસ સ્ટેશન દીવ ત્યાં પણ કોઈ અરજી સંભાળી નહોતી. પછી PSI દીવમાં હતી, એને આજ 22 દિવસ થયા તોય કોઈ જવાબ નથી. હવે આ બાબતમાં શું કરવાનું થાય? હું તમને એની ઓછી નકલ છે ને વોટ્સએપ કરું. આ તમારો વોટ્સએપ નંબર હોય ને? તો અરજદાર કોણ છે? ફરિયાદી. ફરિયાદી છોકરી, એના પપ્પા છે પાકિસ્તાન જેલમાં છે, કેદી તરીકે. ફિશિંગમાં ગયા છે એટલે 3 વર્ષ એના પપ્પા જેલમાં છે. એના મમ્મી છે અર્ધ પાગલ અવસ્થામાં છે. તમે છોકરી દીવ નું પાવટી બેટ પાવટી ગામ છે. મારું વતન ભરુલા ગીર તાલુકો, મારી આકેના જિલ્લો જુનાગઢ. અમારા રિલેટિવ છે આ લોકો. તમે અત્યારે હાલ ક્યાં રહ્યો છો? હું હાલ રહું છું મળિયા તાલુકામાં, અને જે વિટનેસ છે એ લોકો દીવ ના છે, પાવટી ગામ ના, બેટ પાવટી ગામ. બેટ પાવટી એટલે મતલબ દીવ માં? હા, દીવ પ્રોપર દીવ કેન્દ્ર સરકાર માં આવેલી. હવે એ લોકોનો શું દબાવ છે પોલીસ સ્ટેશનને? કોઈ જાતનો જવાબ મળતો નથી. તો આ બાબતમાં તમારું નિવેદન લેવા માંગી, શું કરવું હવે આમાં? કારણ કે છોકરી એક યુવા અવસ્થામાં છે, બે છોકરી સાસરે છે, એકનો ભાઈ છે. દરિયામાં નાખી દીધો એવી તમને શંકા કોની માથે? હા, ભાઈ જરાર થઈ લઈ ગયા હતા. એની આગળ 2 દિવસ પહેલા જયારે ફિશિંગ જવાનું હતું ને, પેલા એને નાખી દીધો હતો. તો કે અમે મસ્તી કરતા હતા, ફરી પાછો રહાર લઈ ગયા એને. ફોન લાવી પટાવીને જે કોઈ એમ કેમ કોઈ પણ રીતે. પછી બીજે દિવસે ફોન આવ્યો, નંબર માં છે 4 દિવસ પછી.
તમારો ભાઈ દરિયામાંથી ગુમ થઈ ગયેલો છે, તે પછી લોકો 6 દિવસે આખે રહેવા આપણે કઈ બદલી ગઈ. સમાજમાંથી બોલો એસી સમાજ દલિત છે? તમારા નંબર અમારી પાસે આવ્યા એટલે એમ થયું કે તમને પૂછપરછ કરીએ કે આમાં શું કરવાનું થાય. બરાબર, એટલે આપણે ન્યા કણ ઓલા બોટ નું કામ કરતા હશો? હા, એ બોટ માં ફિશિંગ કરવા જાય છે, મચ્છી મારી નો ધંધો કરે. આ બાજુ ના દરેક કાંઠા વાળા છે ને, કોઈના તાલુકો, ઉના, જાફરાબાદ વગેરે તમામ છોકરા આ ધંધો કરે, બીજો કોઈ ધંધો કરતા નથી. દરિયા ખેડુ? દરિયા ખેડુ. બરાબર, અમે જે વકીલ દ્વારા જે ઓછી નકલ લખાવી ને, મારા માનવા મુજબ એડવોકેટ ની બતાવી હતી, સાદી ઔપચારિક અરજી છે. એ પીએસઆઈ સ્ટેશન માં આપેલી છે, પીએસઆઈ ને દીધું. તો એનો પણ 15 તારીખ આપી ને, 15 દિવસે આપેલી હતી, હજી પણ એનો કોઈ જવાબ આવેલો નથી. પ્લસ ઘણા બધા પોલીસ સ્ટેશન માં અરજી સ્વીકારી ની, કેસ સ્વીકાર્યો ની, અમને ઉપર થી દબાવશે, કોઈ નામ નથી દેતા કે શું દબાવશે. પછી પોલીસ સ્ટેશન, કસ્ટમર પોલીસ સ્ટેશન, ત્યાં પણ કોઈ જવાબ દીધેલો નથી. તો હવે આ લોકોની પાસે કોઈ નથી, તો શું કરવાનું થાય? એમાં એવું છે, કદાચ ઇનકેસ તમે ઉચ્ચ અધિકારી માં રજૂઆત કરી પછી. હા, પીએસઆઈ ની અરજી આપી ને 15 દિવસે, ત્યાંથી પણ એ લોકો નો કોઈ રીઝન નથી આવેલું. ઓછી નકલ મારી પાસે પડી, તમને હું મોકલાવું. પીએસઆઈ ને રજૂઆત કર્યા પછી ન્યાય ન મળ્યો હોય તો એસપી માં જાઓ, એસપી થી ડીએસપી માં, એમ આઈજી માં, પછી તેમ છતાંય આપણને એવું લાગે તો નામદાર કોર્ટ ની અંદર સીધો ફરિયાદ કરી દો. ફરિયાદ લેતો નથી. અરે સાહેબ, કોર્ટ ની અંદર કોર્ટ, નામદાર કોર્ટ છે, સાંભળવા બેઠા છે. તમે એને ન્યાયકણ વકીલ રોકીને સીધી કોર્ટ અંદર ફરિયાદ દાખલ કરો. એક મિનિટ, અમે જે વકીલ અરજી લખી ને, એ અરજી તમને હું તમને વોટ્સએપ કરું, જોઈ અને પછી મને વાંચીને મને કહો, કારણ કે એમાં કોઈ જાતે વકીલે કલમ લગાડેલી નથી. મેં એને પૂછ્યું કે આ લોકો અટક કઈ રીતે, તો આમાં કોઈ જાતની કલમ તો લગાડી નથી તમે. એમાં કલમ નો લગાડે ને તો મરવાના પ્રકાર શું હતા એ તો પોલીસ તપાસ કરે, એના નિવેદનો લે. તો વકીલે મેં એ જ કીધું, આપણે જે અરજી આપી તો એ લોકો નિવેદન લેવા આવે, તપાસ કરવા આવે, તો કોઈ આજ સુધી આવેલું નથી. 2 તારીખ દિવસ નો છોકરો દીધો. છોકરાની ઉંમર કેવડી હતી? 22 થી 24. બરાબર, 22 થી 24 વર્ષ હોય. કઈ એકાબીજાને કઈ પ્રોબ્લેમ હતો? કઈ વેરભાવ હતા? નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. 3 મહિના નો પગાર બાકી હતો? હા, 3 મહિના ના પૈસા બાકી હતા એના ખિસ્સામાં. સામે નો જે આક્ષેપ કરો છે, કોળી કોળી ખારવા કે મહિલા કોળી ખારવા લોકો છે? ખારવા છે કે કોળી ખારવા? ખારવા લોકો છે, ખારવા હિન્દુ. આ દીકરો મરી ગયો ને, મમ્મી નામ શું છે? જયાબેન. એ તો પાગલ અવસ્થામાં છે, એની દવા ચાલુ છે, અર્ધ પાગલ છે. ઠીક ઠીક ઠીક. પપ્પા પાકિસ્તાન જેલમાં છે ને, 3 વર્ષ થઈ ગયા. છોકરી બે સાસરે છે ને, એક છોકરી યુવાન છે, એ કુંવારી છે. હવે ત્યાં આ કેસ ને કોઈ હલાવનાર નથી, કોઈ સાંભળનાર નથી. એ છોકરીનું નામ શું છે? આઈ વિટનેસ છે પાયલબેન, પાયલબેન સિંધીભાઈ મકવાણા. છોકરો છે બીબો, એનું નામ છે અનિલભાઈ સિંધીભાઈ મકવાણા. બીજી છોકરી છે સાસરે, એનું નામ છે વસંતીબેન સિંધીભાઈ મકવાણા. તમારી જરૂરત પડે તો તમે આવો. હા આવીશ બેન, એમાં કઈ જરૂરિયાત પડે તો મને કહેવડાવજો, આવીશ. એટલે જરૂરત જ છે તો તમે ફ્રી થાવ ત્યારે આવો. અત્યારે માર્ગદર્શન આપો. અત્યારે 2 દિવસ બાદ લીલી પરિક્રમામાં છે ને, મારું અનક્ષેત્ર હાલે છે, એટલે હું ત્યાં 2-5 દિવસ ત્યાં. પરિક્રમા છે એટલે. હા, એક કામ કરો, હું કાલે સાહેબ આવું છું જુનાગઢ, તમે ક્યાં મને મળો? ત્યાં આપણે લીલી પરિક્રમા છે ને, હા, ત્યાં અંદર આપણો જાહેર અનક્ષેત્ર છે. નામ શું છે અનક્ષેત્રનું? જાહેર અનક્ષેત્ર. તમે ત્યાં આવીને મને રિંગ કરજો ને, હું તમારો નંબર સેવ કરી લઉં છું.
એક મિનિટ મારી વાત સાંભળો. ભવનાથ માં આપણે એવા હા આગળ જતા ક્યાં ગેટે આપણે રૂપાઈ ભવનાથનો ગેટ ગેટ, છે ને, ભવનાથનો ગેટ. હા મેન ગેટ, આ ભવનાથના ગેટની હામે આગળ છે ને, ત્યાં આપણે અન્નક્ષેત્ર છે, બાબા સાહેબની પ્રતિમા છે. હા હા બસ અહીંયા નીચે ઓલી બાજુ અન્નક્ષેત્ર છે ત્યાં. હવે કેશો આશ્રમ ની આજુબાજુમાં? હા બસ અહીંયા. ઓકે ચલો, હું તમને છે ને કાલ આખા દિવસ ની અંદર ગમે ત્યારે મળું. હા પણ આ જે અરજદાર છે ને, એમની બેન કે કોક ને લઈ લેજો, એટલે કોઈને જરૂરિયાત કોઈની પર કદાચ તમને અહીંયા અરજી બરજી લખી દઉં તો. કલ પરસો અથવા પરમ દિવસે 12 તારીખે શરૂ થાય છે પરિક્રમા, તો 11 તારીખે કાલથી. હા અને કદાચ ન આવવાના હો તો પછી 2-5 બીજા બીજા જો હું રૂબરૂ જાવ શું પરિક્રમા માં કાલે. એટલે પણ એમાં શું છે બેન, પબ્લિક કદાચ કેટલી કોઈ નક્કી નહીં ને, કદાચ પબ્લિક તો 10-12 લાખ ભેગી થઈ જશે, અત્યારે જ ઓલરેડી 6-7 લાખ તો હશે. હા એટલે એમ કદાચ તમે બહુ પબ્લિક. કામ કરો મારી વાત સાંભળો, પરિક્રમા ક્યારે પૂરી થાય છે? નહીં 11 તારીખે પૂરી થાય ને 14. હા તમે 15 થી 16 ની અંદર અમને મળી શકો, કોડિનર તમે આવી શકો અમારી સાથે. આપણે કોડિનર મરાવવાનું? હા કોડિનર થી પાવટી જવું પડે ને, બેટ પાવટી. હા મેં જોયેલું હોય બેન, અમે ને જોયેલું હોય ને બેટ પાવતી ક્યાં આવી. પણ હું તમારી સાથે આવું ને, હું જુનાગઢ જિલ્લાનો જ વતની છું. હા હા આમાં કઈક ભાઈ કરી શકાય એમ હોય તો કરવાનું છે, કારણ કે એ છોકરીની પાછળ કોઈ નથી હવે. હા એ તો અરજદાર કોઈ પણ બનશે ને, નામદાર કોર્ટમાં દાવો તરત જ અરજી કરશો એટલે તરત જ બધાને બોલાવશે. અમે પીએસઆઈ માં ઓલરેડી અરજી આપી, તમારે તમે સાથે આવો તો ડીએસપી માં અને તમને કીધું એ પ્રમાણે 2 દિવસ રોકાવાને આપણે કાર્યવાહી કરીએ. મને વકીલની અરજી જે આપેલી છે ને એ ઔપચારિક અરજી લાગે છે, અરજી કોઈ માયને રાખતી નથી. બેન અરજી આક્ષેપ છે ને એની અંદર પાછું પોલીસ તપાસ છે, પછી નામદાર કોર્ટમાં એ તમે અરજી કરો એટલે તરત જ. પોલીસ શું કામ ને થાય, હજી તપાસવા તો પીએસઆઈ માં ઓલરેડી આપેલી છે. કઈ વાંધો થઈ જશે, આપણે વાત કરવું. તમારું આખું નામ બોલો જી. અરજદાર નું નામ બોલો કે હું વાત કરું એ જ બોલું નામ? અત્યારે તમારું આ કદાચ ઓડિયો વાયરલ થાય. અત્યારે મારું નામ બોલું, ધોળકિયા વીણા બેન દેવા ભાઈ. આ ઓડિયો છે ને કદાચ યુટ્યુબ માં વાયરલ પણ અમે કરી એટલે. હા તો ફોન કરો બેસો, સરકાર માં ખ્યાલ પડે એમ. શાંતિથી કામ આપણે લઈ શકીએ. તમારું નામ કીધું, ધોળકિયા વીણા બેન દેવા ભાઈ. ધોળકિયા વીણા બેન દેવા ભાઈ. મારા ભાઈ છે ને ત્યાં ખેતીવાડી નિયામક છે 4 જિલ્લાના. આ લોકો કોઈ ભણેલા નથી ને પાછળ કોઈ નથી, તો કેસ માં કોઈ ધ્યાન જ નથી દેતું, સાંભળતા નથી. તમારી અટક ધોળકિયા છે? આ ધોળકિયા. હા ધોળકિયા મીણાબેન દેવાભાઈ બરુલા ગીર. બરુલા? હા બરુલા ગીર. ઈ નઈ આપડા બનાવ જે છે એ તો દીવ નો છે ને? હા એ દીવ નો છે. આ તો મારું તમને એડ્રેસ લખાવું છું. નહીં દીવ, દીવ વણાક બારા. હા પણ ગામ નું નામ જે વ્યક્તિ દીવ એ ગામ નું નામ છે, એ જે ગામ નો છે એનું નામ છે બેટ પાવટી. હા એમને આ દીવ વણાક બારા થી ને ક્યાંથી? હા એ જ દીવ વણાક બારા. છોકરાનું ગામ નું નામ છે બેટ પાવટી. કેસ ની અરજી માં આવી કેસ બનેલી છે ને એ છોકરી, એનું નામ છે પાયલ બેન કિમજીભાઈ રાઠોડ મકવાણ. મકવાણ. ઓકે હાલો હવે આ તમારા મોબાઈલ નંબર હું લખી લઉં છું.
હા, મારો મોબાઈલ નંબર શું? કાલ ચોક્કસ તમે મારું શાખા દિવસ તમે ત્યાં લીલી પરિક્રમામાં અંશે પ્રમાણ જોશો કે આગળ હું આજે ત્રણ પરિક્રમામાં જો આજે 3 વાગ્યે ત્યાં જઈશ. આજે જશો? હું કાલે આવી 96 મિનિટ. હાલો કાંઈ વાંધો નહીં, ઓડિયો અત્યારે વાયરલ કરું છું. તમારો ફોટો મોકલી દે, દીવ વણાક બારાનો ફોટો મોકલી દો. તમારો ફોટો મોકલો, મારો મોકલાવું. તમારે શું રિશ્તા માં થયા? બધા મામા નો છોકરો થયો, મકવાણા નો ભાઈ છે. અને એના પિતાશ્રી પાકિસ્તાન જેલ માં છે. એ પણ મચ્છીમારી નો ધંધો કરતા હતા. હવે તો દરિયાઈ સરહદ કપી જાય એટલે એને જેલ કરી જાય, એવું કઈક હોય. કપી જાય કઈ દરિયાઈ વિશે ખબર નથી. ઓકે, કાંઈ વાંધો કાંઈ વાંધો. સર તમારો ફોટો મોકલો માલો. એ હા, ને બીજું હું શું કહેવા માંગુ ખબર? એ લોકો પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ છે, એક વિડીયો બનાવેલો છે એ મારી પાસે છે. એ લોકો છે સામેના વ્યક્તિ, બરોબર? ઈ થઈ જાય થઈ જાય. અત્યારે તમે ખાલી છે ને તમારો ફોટો મોકલો એટલે અત્યારે આપણે. આ વોટ્સએપ નંબર છે ને તમારો? આ તમારો વોટ્સએપ નંબર છે ને? હા, જે છોકરી અત્યારે આઈ વિટનેસ છે ને એની સાથે મારો ફોટો છે, અમારા બેય નો ફોટો મોકલું સાથે નો, બરોબર? આ છોકરી યારે ઉભી છે નો?